નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી તીર્થની પુણ્ય પ્રગતિ. ગાયત્રી તપોભૂમિ મથુરામાં આવેલ ગાયત્રી મંદિરમાં વર્ષ 1978ના પૂરમાં યમુના જળ ગાયત્રી માતાના ચરણો સુધી પહોંચી ગયું હતું. વરસાદમાં મંદિરની અંદર પાણી ટપકતું રહે છે. અતિ વરસાદના સમયે મથુરા વૃંદાવન રોડનું પાણી વહીને તપોભૂમિ પરિષદમાં ભેગું થઈ જાય છે. બિલ્ડિંગની પાછળ આવેલા નાળાઓનું પાણી ઓવરફ્લો થઈ નાની નાની નાળીઓના રસ્તે તપોભૂમિ પરિષદમાં પહોંચી જાય છે. ગંદા પાણીના કારણે બદબુ અને અવ્યવસ્થા ફેલાઈ જાય છે. આવી સમસ્યાઓના ધ્યાનમાં રાખીને ગાયત્રી માતાના મંદિરને નવું સ્વરૂપ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અવસર પર અમારા માટે આવશ્યક થઈ જાય છે કે પરમ પૂજ્ય ગુરુદેવના આ ગાયત્રી તીર્થના નિર્માણ સમયે શું કંઈક વિલક્ષણ વ્યવસ્થાઓ બનાવી હતી. આવો આપણે તેને જાણીએ. પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી જયંતિ 1953ના પર્વ પર ગાયત્રી તપોભૂમિ મથુરામાં વિશ્વનું પ્રથમ ગાયત્રી મંદિરમાં ગાયત્રી માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સાધનાની સફળતાનું મૂળ સાધકની અતૂટ નિષ્ઠા અને સમર્પણ તો છે જ, એનો એક જ એ પક્ષ છે અને તે છે સુસંસ્કારિત ભૂમિ. આ પ્રકારની સુસંસ્કારિત ભૂમિમાં સાધકને પોતાના થોડા પ્રયાસમાં પણ સારા સત પરિણામ ઉપલબ્ધ થઈ જાય છે. પોતાના 24 વર્ષીય ગાયત્રી મહાપુરુષની પૂર્ણાહુતિ માટે અને એને પોતાની કર્મભૂમિ બનાવવા માટે ગુરુદેવે જે ભૂમિનું ચયન કર્યું તે યોગેશ્વર શ્રીકૃષ્ણની જન્મસ્થળી મથુરામાં મહર્ષિ દુર્વાસાની તપસ્થળી હતી. આ સ્થાન મથુરા વૃંદાવનના માર્ગ પર છે. જ્યારે ગાયત્રી તપોભૂમિનું નિર્માણ થયું તે સમયે યમુનાજી તપોભૂમિથી થોડેક પાછળથી વહેતી હતી. તે અખંડ જ્યોતિ જાન્યુઆરી 1952 અંકમાં લખે છે, મથુરામાં ગાયત્રી તીર્થ બનાવવાની યોજના કોઈ વ્યક્તિના સંકલ્પથી નહીં પરંતુ માતાની પ્રેરણાથી બની છે. એ આ યુગની અત્યંત ઉપયોગી આવશ્યકતા છે. બ્રહ્મવિદ્યા, તપસ્યા, સંયમ અને સદજ્ઞાન તથા શક્તિ વિજ્ઞાનનું ગંભીર અન્વેષણ તથા વિશદ વિસ્તાર કરવા માટે એક કેન્દ્રીય સ્થાન હોવું જરૂરી હતું. કેટલાય સૂક્ષ્મ તથા રહસ્યમય કારણોથી મથુરા પસંદ કરવામાં આવ્યું. પૂર્વમાં પણ આવા પ્રયત્ન આ ભૂમિથી પ્રારંભ થયો હતો. માતાની પ્રેરણા અપૂર્ણ રહે દેવી સંકલ્પ નિષ્ફળ થાય એ સંભવ નથી. તીર્થ તો નાના કે મોટા રૂપમાં બનશે. આ યજ્ઞમાં કોણ શ્રદ્ધાળુ કેટલી શ્રદ્ધા ઉપસ્થિત કરે છે કેવળ એનો અવસર માતાએ પરીક્ષાના રૂપમાં સામે રાખ્યો છે. હર્ષની વાત છે કે શ્રદ્ધાળુ લોકો આ પરીક્ષામાં અસફળ નથી થઈ રહ્યા અને કાર્યની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને પૂરી શ્રદ્ધાંજલિઓ ઉપસ્થિત કરી રહ્યા છે. જેના મનમાં માતા જેટલી પ્રેરણાઓ તથા શ્રદ્ધા ઉત્પન્ન કરી રહી હોય તે પોતાની શ્રદ્ધાંજલિ મોકલી આપે. મંદિર નિર્માણ કાર્ય વધુ દિવસ રોકાશે નહીં. માતા ઈચ્છે તો કોઈ એક બે વ્યક્તિ જ આ કાર્યને પૂરું કરી શકે છે, પરંતુ તેમણે પોતપોતાની ઉદારતાની પરીક્ષાનો પરિચય આપવાનો આ બધાને સુઅવસર આપ્યો છે. જે કોઈ ઈચ્છે તે આ પુણ્ય કાર્યમાં સહયોગ આપી પોતાને પોતાના ધનને ધન્ય બનાવી શકે છે. પૂર્વમાં કેટલાય સાધકોએ મથુરામાં ગાયત્રી તીર્થ બનાવવા હેતુ વિચાર વ્યક્ત કર્યો હતો. શ્રી ગરીબદાસજી નળખંડનો પત્ર ઉલ્લેખનીય છે. આ અખંડ જ્યોતિના જુલાઈ 1951ના અંકમાં છપાયેલ છે. બીજો પત્ર શ્રી રામદાસ વિષ્ણુ પાટીલનો છે, નવેમ્બર 1951ના અંકમાં છપાયો. તેમણે પ્રથમ પત્રના સંદર્ભ લેતા લખ્યું, મથુરા ગાયત્રીનું સિદ્ધ પીઠ છે. આ
ભૂમિમાં અનેક ઋષિઓએ ગાયત્રી તપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આચાર્યજીએ પણ એ વિશિષ્ટતાઓના કારણે તે શ્રેષ્ઠને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આ વાત જાણનારો અનેક વ્યક્તિ મથુરામાં આચાર્યજીના સંરક્ષણમાં ગાયત્રી સાધના કરવા માગે છે, પણ રોકાવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને પાછા જવું પડે છે. અખંડ જ્યોતિ પ્રેસ અને આચાર્યજીનું નિવાસસ્થાન એક નાના ગઢમાં છે, એમાં બીજો કોઈને રોકાવી શકાય તેવું નથી. આ કારણથી કેટલાય સાધક નિરાશ થઈ પાછા જાય છે. તેમણે એ પણ બતાવ્યું કે મથુરામાં ગાયત્રી તમોભૂમિની સ્થાપના થવી જોઈએ, જ્યાં ગાયત્રી વિદ્યાલય, પ્રચાર કેન્દ્ર, અખંડ જપ, પુરચરણ, યજ્ઞ, ઔષધાલય, પુસ્તકાલય આદિની વ્યવસ્થા રહે. એવું તીર્થ ભારત વર્ષભરમાં ગાયત્રી ઉપાસકોનું એકમાત્ર કેન્દ્ર હોવું તથા પોતાની ઉપયોગિતાના કારણે દેશભરમાં પ્રખ્યાત હશે અને તેનાથી તે આત્માઓ શાંતિ, ઉન્નતિ અને સદગતિ પ્રાપ્ત કરશે. લખે છે, જો ભગવાને મને ધની બનાવ્યો હોત તો હું એકલો જ આ તીર્થને બનાવવા પોતાનું સૌભાગ્ય માનતો. પોતાની સાધારણ આર્થિક સ્થિતિ હોવા છતાં પણ રૂપિયા 1001માં આ લેખની સાથે આચાર્યજી પાસે મોકલી રહ્યો છું. સાથમાં મારા મિત્ર શ્રી રંગનાથ નાનાજી વાર્ડે દ્વારા આપેલા રૂપિયા મોકલી રહ્યો છું. પરમ પૂજ્ય ઈચ્છે તો પોતાને એકલા દમ પર આ નિર્માણ કરી શક્યા હતા. તેમણે ભૂમિ ખરીદી તથા નિર્માણનો શુભારંભ પોતાની આગવી આર્થિક અવ્યવસ્થાથી કર્યો, પણ ગાયત્રી ચર્ચા સ્તંભને વાંચી સાધકોએ પોતપોતાની શ્રદ્ધા અને સામર્થ્યની અનુસાર દાનની રકમ ગુરુદેવને મોકલી. એમાં 1 રૂપિયો આપનારની સંખ્યા સૌથી વધુ હતી. ગુરુદેવે સહયોગ આપનાર દરેક વ્યક્તિને ગાયત્રી સાધક કહ્યા તથા દરેકની ગાયત્રી મંત્રલેખન પણ કરાવ્યું અને નવરાત્રી અનુષ્ઠાન કરવાની પ્રેરણા આપી. સ્પષ્ટ છે કે તેમણે એકમાત્ર લક્ષ્ય હતું કે આ કાર્ય દરેક સાધકના સહયોગથી સંપન્ન થાય. દર્શાવેલ ગાયત્રી તીર્થનો નકશો છાપ્યો, તેથી નીચે લખ્યું, ગાયત્રી તીર્થના નિર્માણનો શ્રેય સૌભાગ્ય કોને મળે છે એ જોવાનું છે. પૂજ્યવર દરેક સાધકથી 2400 ગાયત્રી મંત્ર લખડાવ્યા અને ગાયત્રી જયંતિ 1952થી પૂર્ણ 24 લાખ હસ્તલિખિત ગાયત્રી મહામંત્ર મથુરા પહોંચી ગયા. જ્યારે એક ગાયત્રી તીર્થ ક્યાં બને એનો નિર્ણય નહોતો થઈ શક્યો. અખંડ જ્યોતિ જુલાઈ 1952 ગાયત્રી અંક હતો. એમાં તેમણે ગાયત્રી વિશે મહત્વપૂર્ણ વાતો પ્રમુખતાથી રાખી અને 22 ગાયત્રી સાધકોના ચિત્ર પણ છાપ્યા. પત્રિકાના પાઠકો ગાયત્રીના સાધકોને શ્રેય આપવું તથા ઉત્સાહ સંવર્ધન કરવું તેમનું લક્ષ્ય હતું. ડિસેમ્બર 1952ની પત્રિકામાં તેમણે ઘોષણા કરી કે આવનારી ગાયત્રી જયંતિ પર મથુરામાં નિયમાનુસાર કેટલાય કાર્યો સંપન્ન થશે. પહેલું, સહસ્ત્રાશ્રુક ગાયત્રી બ્રહ્મયજ્ઞ જે ગત વર્ષ પ્રારંભ થયો તેનો પૂર્ણાહુતિ થશે. 425 કરોડ ગાયત્રી મહામંત્ર જાપ, 125 લાખ આહુતિઓનું હવન, 125 હજાર ઉપવાસ જે અધિકાંશ પૂરો થઈ ચૂક્યો છે, શેષ ગાયત્રી જયંતિ સુધી પૂરા થઈ જશે. બીજું, 24 લાખ ગાયત્રી મહામંત્રના લેખનનો સંકલ્પ હતો જે બહુ વહેલો પૂરો થઈ ચૂક્યો છે. આગામી ગાયત્રી જયંતિ સુધી 125 લાખ મહામંત્ર લખવાની સંભાવના છે, એની પણ પૂર્ણાહુતિ થશે. ત્રીજું, અમારા પોતાના 24 લાખ ગાયત્રી મહામંત્રના 24 મહાપુરુષોની પણ પૂર્ણાહુતિ થશે. ચોથું, ગાયત્રી માતાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ તે પુણ્ય પર્વ પર થશે. ચારેય કાર્ય પર સાત્વિકતા, વિશિષ્ટતા, તપસ્યા, બ્રહ્મ પ્રાણતા તથા શિવ સંકલ્પથી પરિપૂર્ણ છે. એની પૂર્ણાહુતિ પણ તદ અનુરૂપ જ થશે. એમાં ન તો તામસી અપ્યય તથા જમાવડો થશે અને ન તો રાજસિક ઉત્સવ તેમજ પ્રદર્શનોનું મહત્ત્વ હશે. અહીંયા ઋષિકલ્પ સાત્વિકતાની જ પ્રાધાન્યતા રહેશે.
જે સાધના તથા તપસ્યાના પ્રતિફળ સ્વરૂપે આ તીર્થ બનવા જઈ રહ્યું છે. આ આધ્યાત્મિક જગત માટે એક શુભ સંદેશ છે. સદસ્યો માટે તો આ એક વિશેષ પ્રશંસાની વાત છે કે તેમણે એક એવું કેન્દ્ર નિર્મિત કર્યું છે કે જે અસંખ્ય આત્માઓએ શાંતિ આપવામાં સમર્થ હશે, જ્યાં એની શીતળ છાયાથી હજારો વર્ષ સુધી અસંખ્ય લોકો સત્પરિણામ પ્રાપ્ત થશે. ઉપરોક્ત કાર્યક્રમને આધ્યાત્મિક રૂપથી સર્વોત્કૃષ્ટ તથા સાત્વિકતા પ્રદાન કરવા માટે તેમણે 1953ની વૈશાખ પૂર્ણિમાથી જેઠ સુધી દસમ ગાયત્રી જયંતિ સુધી 24 દિવસમાં પૂર્ણ નિરાહાર ઉપવાસ રાખ્યા, જેમાં તે કેવળ ગંગા જળ લેતા હતા. આ યુગના મહાન સિદ્ધ પુરુષ પૂજ્ય ગુરુદેવના હિમાલયવાસી ગુરુદેવની ધોણીની અગ્નિની સ્થાપના યજ્ઞશાળામાં કરવામાં આવી. ગુરુદેવે લખ્યું, આ અગ્નિ 700 વર્ષોથી અખંડ રૂપથી સરકતી આવી રહી છે અને એના પર અનેક મહાત્માઓ તપી ચૂક્યા છે. આ આયોજનમાં ભેટ ભેગી કરવા માટેનું જોડ બિલકુલ નહોતું. માત્ર 125 એવા ગાયત્રી સાધકોને બોલાવ્યા, જેમણે સંતોષજનક ઢંગથી સમસ્ત વિધિ વિધાનોને પૂરા કરી ગાયત્રી ઉપાસના કરી હતી. સાથે જ જ્ઞાન વૃદ્ધિ, આયુર્વૃદ્ધિ, લોકસેવી, પુણ્યાત્મા, સત્પુરુષોના સરનામા પણ મંગાવવામાં આવ્યા, જેથી તેમનાથી આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય. કેટલુંક સુનિયોજિત તથા શાલીન તથા સુવ્યવસ્થાથી ભરપૂર આ આયોજન હતું. એમાં પોતાને વિનમ્ર દેખાડી સત્પુરુષથી આશીર્વાદ માગવામાં આવ્યા, જેથી ભૂમિના સંસ્કારોને જગાડી એક ગાયત્રી તીર્થનું નિર્માણ કરી શકાય. આ આયોજનમાં આવેલ સાધકોને પીવા માટે માત્ર દૂધ આપવામાં આવતું હતું તથા લાકડાની પાદુકા પણ ચાલવા તથા યથાસંભવ સારી તપ તીક્ષાઓનું નિર્માણ કરવાનું કહેવામાં આવ્યું. ગાયત્રી જયંતિ પર વાણાસણીથી પધારેલ 3 સંતોએ બ્રહ્મયજ્ઞનો શુભારંભ કર્યો. અરણિ મંથન દ્વારા અગ્નિ પ્રજ્વલનનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ 3-4 પ્રયાસો બાદ પણ અસફળતા હાથ લાગી. પૂજ્ય ગુરુદેવ મંદિરમાં ફર્શ પર બેસીને એને જોઈ રહ્યા હતા. તેમણે જટાપાટ, દંડપાટ, ચામગાન માટે ઉપયુક્ત નિર્દેશ આપ્યો તથા અરણિ મંથનવાળા કાષ્ઠને પોતાના હાથના સ્પર્શ કરી પાછા ભર્યા. એક સહયોગીથી નાળિયેરના છોતરા મગાવ્યા. ગુરુદેવે મંત્રોચ્ચાર કરતા તેમાં પણ પાણ ફૂક્યા તથા પૂર્ણ અરણિ મંથનનો નિર્દેશ આપ્યો. જેવું કાષ્ઠનું ઘર્ષણ થયું, છોતરાનો સ્પર્શ કરવામાં આવ્યો, તુરત જ અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ. આ યજ્ઞકુંડમાં ધૂણી પણ સ્થાપિત કરી દેવામાં આવી. યજ્ઞ પૂર્ણ થયા પછી અને સામકાળે સંતરાનો રસ લઈ ગુરુદેવે પોતાનું 24 દિવસીયનું વ્રત તોડ્યું. એક મહાયજ્ઞ જે સન 1926માં એક વ્રતશીલ 15 વર્ષીય ગુરુભક્ત બાળકે પ્રારંભ કર્યો હતો, તેની પૂર્ણાહુતિ ગાયત્રી જયંતિના આ પાવન પર્વ પર સંપન્ન થઈ. ઘોષણા કરવામાં આવી કે આગામી 5 વર્ષમાં એક સતકુંડી યજ્ઞ, એક નર મેઘ યજ્ઞ તથા એક સહસ્ત્રકુંડી મહાયજ્ઞ સંપન્ન થશે, જેમાં બહુ જ મોટા સ્તર પર ગાયત્રી સાધકો ભાગ લેશે. સાંજના ગુરુદેવે એક મહત્વપૂર્ણ ઘોષણા કરી કે અત્યાર સુધી તેમણે કોઈને ગુરુના સંબંધે દીક્ષા નથી આપી, અત્યાર સુધી સત્ય ધર્મની દીક્ષા જ તેમણે આપી છે. હવે તે બીજા દિવસે પ્રાંત પોતાના જીવનની પહેલી ગુરુ દીક્ષા આપશે. જે લેવા માગે તેઓ તે દિવસે ઉપવાસ રાખે, સ્વયં તે પણ નિરાહાર રહેશે તથા પોતાના સમક્ષ સાધકોને બેસાડી યજ્ઞાગ્નિની સાક્ષીમાં દીક્ષા આપશે. દીક્ષાનો આ ક્રમ અનવરણ ચાલતો આ લાગ્યો. એ દિવસે ને દીક્ષા માટે કેમ પસંદ કર્યો? એક સાધક દ્વારા આ પ્રશ્ન પૂછતા પર તેમણે સમજાવ્યું, 24 લાખ ગાયત્રી મહામંત્ર જપના તેમણે 24 મહાપુરુષની સમાપ્તિ તેમજ 24 દિવસના જર ઉપવાસની સમાપ્તિ પર હવે
તેમનામાં પૂરતા આત્મબળનો સંચય થઈ ચૂક્યો છે. હવે તે પોતાની પક્ષ સત્તાના સંકેત પર બીજાઓને પોતાના માર્ગ પર ચાલવાની વિધિવત આધ્યાત્મિક પ્રેરણા આપી શકે છે. ગાયત્રી જયંતિના શુભ અવસર પર દર્શાવેલ ગાયત્રી મંદિર પરિસરના નિર્માણ હેતુ ભૂમિપૂજન સંપન્ન થયું. સાધકોનો ઉત્સાહ દેખાતો હતો. બધા લોકોએ વાતથી પ્રસન્ન હતા કે આ સમયે જ જે આસ્થાનું કેન્દ્ર ગાયત્રી મંદિર પૂજ્ય ગુરુદેવ તથા વંદનીય માતાજીનો કક્ષ સજ્જલ શ્રદ્ધા અને પ્રખર પ્રજ્ઞા મહાકાલેશ્વર મંદિર તથા યજ્ઞશાળા જે હવે ભૂતળ પર છે તે પ્રથમ માર્ગ પર પહોંચી જશે. જ્યારે અતિવૃષ્ટિ તથા પૂરના કારણે જળ ભરાવ ગંદકી આદિની સમસ્યાઓથી છુટકારો મળી જશે. સંસ્કાર શાળા, ધ્યાન કેન્દ્ર, જીવન દર્શન પ્રદર્શની, તીર્થોના જળ રજ અને હસ્તલિખિત ગાયત્રી મહામંત્રની સ્થાપના પર ઉપરના માર્ગ પર જ રહેશે. ઉપર ચડવા માટે ઓછી ઊંચાઈવાળા પગથિયા હશે. અતિવૃદ્ધ અશક્ત લોકો માટે લિફ્ટની વ્યવસ્થા રહેશે. આ અવસર પર દાનદાતાઓમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળ્યો છે. કેટલાક લોકોએ ગુપ્ત દાનનો કેટલોક ચેક આદિના માધ્યમથી પોતાની શ્રદ્ધાંજલિ પ્રસ્તુત કરી. પૂજ્ય ગુરુદેવએ જ્યારે ગાયત્રી તપોભૂમિ નિર્માણના વિષયમાં ચિંતન કરવાનો પ્રારંભ કર્યો ત્યારથી ગાયત્રી માતાના પ્રાણ પ્રતિષ્ઠા સુધી ક્યાં ક્યાં દિવ્ય કાર્ય સંપન્ન કરવામાં આવ્યા, કેવી રીતે સામાન્ય સાધકો ઉચ્ચ કોટિના આધ્યાત્મિક કાર્ય સંપન્ન કરવામાં આવ્યા. પૂરી વ્યવસ્થા આડંબર રહિત હતી અને શ્રદ્ધા પ્રેમથી કેટલી ભરપૂર હતી. આ ગાયત્રી સાધકોને પ્રત્યક્ષ અનુભવ થયો. આવો જોઈએ કે આ ગાયત્રી તીર્થની ગતિવિધિઓમાં વધુ અધિક પ્રખરતા લાવવા માટે આપણે શું શું તૈયારીઓ કરવાની છે અને શું શું કરવાનું છે. ॐ सुतामया वरदा वेद माता प्रचोदयन्ता पावमानी द्विजानाम् आयो दपाणम् प्रजाम पशुम कीर्तिम द्रविण्यम ब्रह्म वर्चसम मह्यम दत्त्वा व्रजत ब्रह्मलोकम्. आर्य ग्रंथमां गायत्री महिमाना गान अनेक रीते करवामां आव्या छे. એને વેદમાતા, દેવમાતા, સર્વકામુદ્ધ બધી જ શ્રેષ્ઠ કામનાઓને પૂરી કરનારી, આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન, બ્રહ્મવર્ચસ્વ આદિ વિભૂતિઓ પ્રદાન કરતી, બ્રહ્મલોક સુધી ગતિ આપનારી કહેવામાં આવી છે. પરંતુ તેમ છતાં તેને વિશિષ્ટ સાધકોને આપનારી ગુપ્ત વિદ્યા જ માનવામાં આવી રહી છે. પરમ પૂજ્ય ગુરુદેવે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ આ યુગમાં મનુષ્ય માત્રને દુર્બુદ્ધિના ચંગુલમાં જ ઢકડાયેલા પીસાતા જોયા તો સદબુદ્ધિ સદભાવ પ્રદાયની ગૃહ ગાયત્રી મહાવિદ્યાને જનસુલભ બનાવવા માટે ભગીરથી તપ પુરુષાર્થ કર્યો. એના આ પુણ્ય પુરમાર્થ ફળ સ્વરૂપે ગાયત્રી મહાવિદ્યા યુગાનુરૂપ સફળ પ્રયોગ માટે તેમણે પોતાના શિષ્યો દ્વારા કેટલાય પ્રકારના અભ્યાસ પણ કરાવ્યા. ગુરુદેવે મથુરામાં ગાયત્રી તીર્થ બનાવવાનો વિચાર કર્યો અને એની ઘોષણા તેમણે ઓગસ્ટ 1951ના અખંડ જ્યોતિ પત્રિકામાં કરી. ગાયત્રી ચર્ચા બાબતમાં ગાયત્રી મહિમા પ્રચાર યોજના ચર્ચા કરતાં તેમણે અંતમાં લખ્યું, એક એવી કેન્દ્ર ગાયત્રી તપોભૂમિ મથુરામાં હોય જ્યાં ગાયત્રીના ગૂઢ તત્વનું અધ્યયન તથા વિશિષ્ટ સાધનાઓનું સાધન જિજ્ઞાસુ લોકો કરી શકે. સાથે જ આ કેન્દ્ર પર વિદ્યાલય, ચિકિત્સાલય આદિ સેવાઓ સંસ્થાઓ પણ હોય. આ ગાયત્રી તીર્થમાં એક ગાયત્રી મંદિર પણ હોય. આ બધા કાર્યોના સંચાલન માટે એક અખિલ ભારતીય ગાયત્રી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ કાર્ય માટે હવે વધુ પ્રમાણમાં સમય આપવાનો નિશ્ચય કર્યો છે. કેન્દ્રીય તીર્થ નિર્માણ સંબંધિત યોજનાઓ મોટી છે, તે ધીરે ધીરે પૂરી થશે. હમણાં તરત જ તે કાર્ય પ્રારંભ કરવામાં આવી રહ્યું છે કે ગાયત્રી ભક્તનું સંગઠન, આ સંગઠનમાં સિમિલિન થનાર વ્યક્તિ ગાયત્રી સંસ્થાના
સદસ્ય સમજવામાં આવશે. સદસ્યની કોઈ ફીસ નહીં હોય, પણ એક જવાબદારી દરેક સદસ્યએ પૂરી કરવી પડશે, તે એ છે કે વધુમાં વધુ લોકોને ગાયત્રીની પૂરેપૂરી જાણકારી આપે. આ કાર્યની પૂર્તિ માટે તેણે પોતાનું એક નાનું ગાયત્રી પુસ્તકાલય રાખવું પડશે, તેમાં પૂરું ગાયત્રી સાહિત્ય રાખે. આ સાહિત્યનું તે વારંવાર સામ અધ્યયન કરતા રહેશે, જેથી દરેક વાર વાંચવામાં તેને નવા સદસ્યો સમજવામાં આવતા રહે. તે આ પુસ્તકોને ધાર્મિક પ્રવૃત્તિને અન્ય લોકોને વચાવશે, જેથી તે પણ આ ગાયત્રી વિદ્યાની પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત કરી શકે. ડિસેમ્બર 1951 અખંડ જ્યોતિ અંકમાં પૂજ્યવર લખે છે, ગાયત્રી ભારતભૂમિની ભારતીય ધર્મની આત્મા છે. આ આત્મા જ્યારથી પ્રસુપ્ત અવસ્થામાં ચાલી ગઈ છે, અત્યાર આપણા જ્ઞાન વિજ્ઞાન બળ પુરુષ ધન યશ બધું સૂઈ ગયું. જ્યારે તે આત્મા જાગશે ત્યારે આપણો દેશ ધર્મ તથા સમાજનું જાગરણ થશે. આ જાગરણ માટે આપણે ગાયત્રીના શંખધ્વનિનો શંખનાદ કરવો પડશે. આ યોજના માટે એક ગાયત્રી તીર્થની કેટલી ભારે આવશ્યકતા છે, આ સંબંધમાં બે મત ના હોઈ શકે. એવા તીર્થનું નિર્માણ કરવાનું અસાધારણ પુણ્ય છે, કારણ કે ભારતીય ધર્મના આત્માને જગાડવાનાર આધ્યાત્મિક અનુષ્ઠાન જ્યાં પણ નિયોજિત હોય તે સ્તરના નિર્માતાઓને આ એક પુણ્યની જેટલી મહાન ફળ મળી શકે છે એનાથી તુલનામાં બીજી આ સહસ્રો પુણ્ય મળીને પણ હલકા પડશે. યશની દ્રષ્ટિ જોવામાં આવે તો પણ આ મહાનુભાવને ઇતિહાસમાં અમર રહેવાનો અવસર મળશે. આ પુણ્ય તીર્થ દ્વારા અસંખ્ય આત્માઓનું જે કલ્યાણ થશે એમાંથી એક એક કણ પણ વ્યાજથી તે નિર્માણોને મળતા રહેશે તો તેમના કલ્યાણ માટે પર્યાપ્ત છે. પ્રસન્નતાની વાત છે કે કેટલાક સુવિઘ્ન સજ્જનોએ આ ઉપયોગિતા બહુ મહત્ત્વની પ્રતીત થઈ છે અને તેમણે પોતાના સામર્થ્યતા અનુસાર પોતાની શ્રદ્ધાંજલિ ભેટ કરી છે. આર્થિક દ્રષ્ટિએ સાધન હોવા છતાં પણ જે સજ્જનોએ આટલું સાહસ કર્યું છે તેમણે એક રીતે ધનિક સજ્જનો સામે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે કે તે ઈચ્છે તો પોતાના ધનને પણ સફળ બનાવવા આ અલભ્ય અવસરનો લાભ ઉઠાવી શકે છે, જેમાં યજ્ઞના પુણ્યના લોકહિતના આત્મકલ્યાણના ધર્મવૃદ્ધિના ઈશ્વર ઉપાસનાના કેટલાય અધિક સંમિશ્રણ છે. આવા પુણ્ય કાર્ય ક્યારેક ક્યારેક જ સામે આવે છે અને એમાં કોઈ વિરલો જ ભાગ્યશાળી જ પોતાને ધન્ય કરી શકે છે. ગાયત્રી તીર્થ નિર્માણમાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરવી એક એવો જ અવસર છે જેને આત્મા પ્રેરણા આપી રહ્યો હોય તે સંકોચનો પરિત્યાગ કરી માતાના ચરણોમાં પોતાની ભેટ પ્રસ્તુત કરે. પરમ પૂજ્ય ગુરુદેવ પોતાના 24 લાખના 24 મહાપુરુષનું સમાપન સન 1953ના શરદ નવરાત્રના અવસર પર સંપન્ન થયું. નવેમ્બર 1951ની અખંડ જ્યોતિ પત્રિકામાં તે લખ્યું છે કે અમે અત્યાર સુધીના જીવનમાં નિરંતર ગાયત્રી ઉપાસનામાં પ્રવૃત્ત રહ્યા છીએ. ગાયત્રી શોધ માટે શાસ્ત્રોધ્યયન, આ વિદ્યાના સિદ્ધ પુરુષોની શોધ, પોતાની તપસ્યાઓ બીજા વ્યક્તિઓને આ માર્ગની પ્રેરણા આપી આદિ કાર્યક્રમથી અમારા જીવનનો વધુ પડતો ભાગ વ્યતીત થયો છે અને એવા આશાજનક પરિણામ અમે જોયા છે કે પણ આ વર્ષે નવરાત્રમાં અમને સ્વયં એવો પ્રકાશ મળ્યો છે જે અત્યાર સુધીના અનુભવથી ઊંચો છે. સદાય અમે નવરાત્રમાં સાધારણ ઉપવાસ રાખતા હતા, પણ આ વર્ષે અમારા પૂર્ણ નિરાહાર કેવળ જળના આધાર પર ઉપવાસ થયા અને ગત વર્ષના સદા શારીરિક નિર્બળતા આવતી હતી ત્યાં આ વર્ષે તેવો અનુભવ જરા પણ ન થયો. તે સિવાય માતાની સમીપતા જેવો સ્પષ્ટ અનુભવ આ વખતે થયો તેવો પહેલાં ક્યારેય પણ થયો નથી. ગાયત્રી મંત્ર લેખન. પરમ પૂજ્ય ગુરુદેવ પોતાની તપસ્યાની સાથે સાથે ગાયત્રી સાધકોને પણ નાની મોટી ગાયત્રી તપસ્યાને જોડાયા હતા.
તેમણે ગાયત્રી મંત્રના જપનું મહત્તમ સમજાવવા આવ્યું અને નવરાત્રની સાધના કરાવવામાં આવી. આ પ્રકારની સાધનાનું સમાપન તો ગાયત્રી યજ્ઞથી થાય છે. એકાદશી, અમાવસ્યા, પૂર્ણિમા, રવિવાર, મંગળવાર, પર્વ તહેવાર પર પણ ગુરુદેવની પ્રેરણાથી લોકો યજ્ઞથી જોડાયા. ગુરુવરની પ્રેરણાથી તેમનું દ્વારા સંકલ્પિત 24 લાખ હસ્તલિખિત ગાયત્રી મંત્ર લેખન અભિયાનથી લોકો જોડાતા ગયા. પ્રત્યક્ષ સાધક 2400 મંત્ર લખાવવામાં આવ્યા. એક તપસ્યાની વાતને લોકોએ માની અને સમયથી પૂર્વ પૂરી હસ્તલિખિત મંત્રોની નોટબુકો મથુરા પહોંચી ગઈ. ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સુધી 24 કરોડ હસ્તલિખિત ગાયત્રી મહામંત્ર મથુરા પહોંચી ચૂક્યા હતા, જે આજે પરમ વંદનીય માતાજી કક્ષમાં શોભાયમાન છે. પ્રથમ પૂર્ણાહુતિ માટે ગાયત્રી મંત્ર જપ. આંબલખેડા આગ્રામાં તારીખ 1 નવેમ્બર 1994 સંપન્ન શક્તિ કળશ સ્થાપના સમારોહમાં એક યાદગાર કાર્યક્રમ હતો, જેમાં પૂરા દેશમાં મૂર્ધન્ય કાર્યકર્તાઓએ ભાગ લીધો. મથુરા આગ્રા શોભાયાત્રાઓએ લોકોને હચમચાવી નાખ્યા. કલશ સ્થાપના પછી 1 વર્ષ માટે ગાયત્રી શક્તિપીઠ આંબલખેડા પર ગાયત્રી મહામંત્રના જપ રાખવામાં આવ્યા હતા, જેમાં દેશભરના સાધકો ભાગ લીધો. તે બધાના સામૂહિક જપ શક્તિથી ત્યાંનું પૂરું વાતાવરણ ગાયત્રીમય બની ગયું અને પૂરા ગાયત્રી પરિવાર જાણે કે ગામડીય વાતાવરણમાં ત્યાં તારીખ 4 થી 7 નવેમ્બર 1995 પૂરો કાર્યક્રમ દરેક દ્રષ્ટિએ સફળ થયો. વર્તમાન સંદર્ભ પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા 1952 પ્રારંભ કરવામાં આવેલ ગાયત્રી મંત્ર લેખન અભિયાન 1994 આંબલખેડાથી પ્રારંભ કરાવેલ સામૂહિક મંત્ર જપ ની કડીમાં હવે ગાયત્રી તપોભૂમિ મથુરામાં પણ ગાયત્રી મહામંત્રના સામૂહિક જપ તથા ગાયત્રી મહામંત્ર લેખન કાર્યક્રમ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ગાયત્રીને સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી ચમત્કારિક સત્તા કામધેનુને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આધ્યાત્મિક પ્રયોજનની પૂર્તિ પણ આમાં સમાયેલી હોવાના કારણે તેને અમૃત અને બ્રહ્મ વિદ્યા પણ કહેવામાં આવે છે. ઉપનિષદ પણ તેની વ્યાખ્યા કરે છે. ભૌતિક જગતમાં બધા સામર્થ્ય સુવિધાઓ સમાયેલા રહેવાની કારણે જ ભારત ભૂમિમાં સૌથી અધિક મહત્ત્વ ગાયત્રી ઉપાસનાને મળ્યું. આ દેશને જગતગુરુ અને સોનાની ચીડિયા પક્ષીઓ હોવાનું ગૌરવ પણ આ કારણે મળ્યું. અર્થવેદમાં આ પરાશક્તિની અભ્યર્થનામાં ઓમ સ્તુતામયા વ્રજત બ્રહ્મલોકનનું ગાયન કર્યું. આ શ્લોકને આ લેખમાં પ્રારંભમાં જ ભાવાર્થ સહિત આપવામાં આવ્યો છે. એટલા માટે ગાયત્રીને કામનું બેજ, બ્રહ્મ બેજ પણ કહેવામાં આવે છે. તે પરમાત્માના નાડી સ્વરૂપમાં શક્તિ કે વ્યવસ્થાપિકાના રૂપમાં કાર્ય કરે છે. પિતાની અપેક્ષા એ માનો સ્નેહ બાળકને માટે સર્વાધિક ખાસ છે. માનો પ્યાર મળે તો પિતાનું અસૂર્ય મળવાનું શું વિલંબ હોય. સાચું તો એ છે કે આપણી સંસ્કૃતિમાં માતૃસત્તા પ્રાધાન્ય વ્યવસ્થા આ તથ્યનો પર્યાય છે. આશા જ નહીં, પૂર્ણ વિશ્વાસ છે કે દેશ વિદેશમાં રહેતા બધા જ વિચારશીલ ભાવનાશીલ ગાયત્રી પરિજન આ શુભ અવસર પર મથુરા પધારશે અને ગાયત્રી મહામંત્ર જપ અને ગાયત્રી મંત્ર લેખન અભિયાનમાં સામૂહિક જપ કે મંત્ર લેખનમાં ભાગ લેતા પોતાના પરિવારનું કલ્યાણ કરવાની સાથે સાથે ગાયત્રી માતાને નૂતન ભવ્ય મંદિર નિર્માણ હેતુ પોતાના સદભાવના તથા શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.